जय श्री गोपाल। जूनागढ़ ना नागर ब्राह्मण वैष्णव जेमने श्री ठाकुर जी सा अनुभव हता अने साक्षात पोते पधारी भगवत पुष्ट करता एवा परम कृपा पात्र हरभाई बानो प्रसंग आप समक्ष रजू करू छू। कहीं पण क्षति होय तो क्षमा करशो। जय श्री गोपाल। ललित लाल सुलीला गाई रत्य धर्य गाने अर्थ बंद अद्भुत पद समझित जोई सिहाने प्रगट भूपेय रास मुख सब साचे ही माने मान अखेर के मिलत धरत निज जन ध्याने कहिए ताहा की बान को अपनी आप दिखावे जीवन हर हित सदा छक्यो को पेंद्र गुन गावे। ललित लाल सुलीला। हरभाई बा नाते नागर ब्राह्मण वैष्णव था अने जूनागढ़ में रहता तेमने श्री गोपेन्द्र जी नु नाम निवेदन हतु। श्री ठाकुर जी सानुभाव हता अने साक्षात पोते पधारी भगवत गुष्ट करता। श्री ठाकुर जीए पोते पधारी ठाकुर जी जानी नो संग करायो एवा कृपा पात्र हता। लागी प्रभु संग प्रीत शाने होय पछे बीक शाने होय पछे बीक नाती जाती निखचित विघ्न करवा धारे छता प्रभु जी उगारे पोता ना गणी ने प्यारे रक्षे से नित नित लागी प्रभु संग प्रीत। जेने श्री प्रभु साथे प्रीत लागी होय तेने बीजी शू बीक होय नाती जातिनी पण तेने जरूर रहती नथी। ए तो एना रंगमां रंगायेलो ज रहे छे। तेने कोई विघ्न करवा इच्छा करे तो पण प्रभु पोताना गणी तेने उगारी लिए छे अने तेनुं रक्षण करे छे। जूनागढ़नी अंदर नागर ज्ञातिमां हरिबाई करी 15 वर्षनी बाई एक श्रीमान साथे परणेल हता पण भाग्यमां ए सुख न हतुं। तेना पतिनुं जीवन ટૂંકું હતું તે સ્વર્ગે સીધાવ્યા અને હરિભાઈ 15 વર્ષની ઉંમરમાં વિધવા બન્યા। દુનિયામાં અનેક પ્રકારના સુખ દુઃખ વેઠી એ સત્સંગ કરવા લાગ્યા અને શ્રી ગોપેન્દ્રજીને શરણ આવ્યા। શ્રી ઠાકુરજીએ તેને સેવા પધરાવી આપી તેને સત્સંગનો રંગ લાગ્યો। सत्संगना प्रभावे शुद्ध बुद्धि आवे बधा दोषो तजावे। हे सत्संगना प्रभावे सकल दिवस सेवामां काढे बीजा घरना काजे सांजे राह जुवे सत्संगी पहला प्रभुजी ने पोढ़ावे। हे सत्संगना प्रभावे रही एकली नारी तेथी नव कोई चढ़ी आवे करे जंख ना अतिशे पोते पण कोई दया नव लावे। रे सत्संग ना प्रभावे वैष्णव जन ने करे विनती जो कोई लाभ अपावे पण दूषण नी बीके सगळा जावा ने ना कहवरावे। अरे सत्संग ना प्रभावे अंतर नी जानी अलबेल सेवक केम दुभावे हूँ सत्संग करावीश नित्य एवं उचरा मृदु स्वभावे। रे सत्संग ना प्रभावे शुद्ध बुद्धि आवे। सत्संग करवाथी बधा दोषो नाश थाय छे अने शुद्ध बुद्धि आवे छे। हरिभाई ने सत्संग करवानी घणी उत्कंठा थई आखो दिवस पोते सेवामां व्यतीत करे छे तेमज घरनुं कंई कामकाज होय ते पतावी प्रभुने पोढाड़ी कोई सत्संगी आवे एवी आशा राखी राह जोई बेसे छे। घणाने कहे छे
પણ સ્ત્રી જાત એકલી હોવાથી દૂષણ લાગવાની ભીતથી તેમને ત્યાં ભગવદ ગુષ્ટ માટે આવતું નથી. તેના અંતરની જાણી પ્રભુથી તે સહન થયું નહીં અને પોતે જાતે જ સત્સંગ કરાવવા મનમાં વિચાર્યું. હંમેશા શૈવ સ્વરૂપ પ્રગટ થઈ હરિભાઈને ભગવદ ગુષ્ટ કરાવવા લાગ્યા. હરિભાઈ હંમેશા રાતે પ્રસાદ લઈ પરવારી બિછાનું કરે એટલે શ્રી ઠાકોરજી ત્યાં બિરાજી અવનવા પ્રસંગો કાઢી હરિભાઈને ઉપદેશ આપે છે. જ્યાં કોટી બ્રહ્માંડના નાથ પોતે પધારી ઉપદેશ આપે ત્યાં અસર થતા શું વાર લાગે. એથી કરી હરિભાઈને અસાર સંસાર ઉપર તદ્દન અણગમો થઈ ગયો. ઘણા જ ભાવુક બની ગયા. હૃદય નિર્વિકારી બની ગયું. પોતે સાચું સુખ શેમાં છે તે સમજી ગયા. એવા આનંદમાં પોતાનું જીવન વ્યતીત કરવા લાગ્યા. પણ તે બીજાથી કેમ સહન થાય? લૌકિક સંબંધીઓથી સહન થઈ શક્યું નહીં અને હરિભાઈને માથે અનેક પ્રકારના કલંક લગાડવા લાગ્યા. એવી અલૌકિક વાતમાં બિચારા માયાના જીવ ક્યાંથી સમજે? હરિભાઈની ઉપર જુલમ ગુજારવા લાગ્યા અને કહેવા લાગ્યા, જો એને શ્રી ઠાકોરજી સાથે સાચું છે અને શ્રી ઠાકોરજી તેને દર્શન આપે છે તો કાલે સવારે મંદિરે દર્શન કરવા જવા દેશો નહીં. શ્રી ઠાકોરજી એને અહીં જ દર્શન આપે છે તો ત્યાં જવાની શું જરૂર છે? એ મુજબ નક્કી કરી સવારે હરિને તેના સંબંધીઓએ મંદિર જવા દીધી નહીં. વળી હંમેશા શ્રી ઠાકોરજીને શૃંગાર ધરાવતા તે ફેરવી બીજા ધરાવ્યા અને હંમેશા કરતા અધિકમાં શ્રી ઠાકોરજીના લોચન આંજ્યા. એ મુજબ દર્શન થઈ રહ્યા પછી સર્વે સંબંધીઓ હરિભાઈ પાસે આવ્યા કે જો તારે ઠાકોરજી સાથે સાચું છે તો કહે આ શ્રી ઠાકોરજી કેવી રીતે બિરાજ્યા હતા. હરિભાઈને દર્શને જવા દીધા નહીં તેથી પોતાને વિરહભાવ થયો એટલે શ્રી ઠાકોરજીએ પંડે પધારી હરિને દર્શન આપ્યા. એ દર્શન કરી હરિભાઈ ઘણા ખુશી થયા અને કહેવા લાગ્યા, દ્વારે ગઈ, હું તો દ્વારે ગઈ, આજે હું શ્રી રઘુસુત દ્વારે ગઈ, દેખ્યો રૂપ શ્રી ગોપેન્દ્ર, લાલ કો કંદ્ર પકોટ મહી, આજ હું શ્રી રઘુસુત દ્વારે ગઈ. એ સાંભળી કેટલાક સત્પુરુષો ચકિત થઈ ગયા પણ પાખંડીઓને તે સાચું લાગ્યું નહીં અને કહેવા લાગ્યા, કોઈએ અગાઉથી આવી હરિને ચેતાવી દીધી તેથી એ આ વાત કરે છે. ત્યારે કેટલાક લોકો એમ કહે, નહીં, એ તો કોઈ જાદુ શીખી છે અને તેની જાદુ વિદ્યાને લઈ ને આ વાત કરે છે, માટે તે આપણને બધાને બનાવે છે અને છેતરે છે. પણ આપણે ક્યાં મોળા છીએ કે તેનાથી છેતરાઈએ? આજથી નાથ બહાર એમ કહી ત્યાંથી ચાલી નીકળ્યા અને કેટલાક વૈષ્ણવોને ઉશ્કેર્યા. ઓછી બુદ્ધિના માણસો બીજાને પજવવામાં જ પોતાનો આનંદ માને છે. હરિભાઈની બાજુમાં જ કોઈ વૈષ્ણવ રહેતા હતા. તેમણે બરોબર ખટકો રાખવા માંડ્યો અને છુપી રીતે હરિભાઈની બધી જ તપાસ કરતા. પણ હંમેશા રાત્રિ પડે એટલે શ્રી ઠાકોરજી પધારી ભગવદ ગુષ્ટ કરે. બાજુના વૈષ્ણવ વિચાર કરે છે કે આજ મેં બરોબર ખબર રાખી છે તેથી ખડકીમાં કોઈ આવ્યું નથી. ત્યારે આ પરપુરુષ ક્યાંથી આવે છે તે ખબર પડતી નથી. સવારે જઈ બધા વૈષ્ણવોને ભેળા કરી પૂછવા લાગ્યા. રાત્રે હરિને ત્યાં કોઈ જાય છે ત્યારે બધા વૈષ્ણવો પણ ના કહેવા લાગ્યા કે ગામમાંથી તો કોઈ જતું નથી, તેમ બહાર ગામના પણ કોઈ વૈષ્ણવ પધાર્યા નથી. પણ હરિ આ બધો ડોળ કરે છે અને કોઈ પરપુરુષના ફંદામાં પડી છે, માટે આજ તો આપણે બધા ખાતરી કરીએ એમ નક્કી કરી બધા બાજુના વૈષ્ણવોને ત્યાં રાતે સંતાઈ રહ્યા. સમય થતાં અવાજ આવવા લાગ્યો. બધા વિસામણમાં પડ્યા કે આ તે શું, આમાં તો કોઈ ભેદ છે,
હવે સવારે એની વાત. સવારે બધા વૈષ્ણવો ભેગા થયા અને હરિભાઈને ત્યાં તેડાવ્યા અને કહેવા લાગ્યા કે તારે ત્યાં હંમેશા કોઈ પરપુરુષ આવે છે અને તે દુસંગ કર્યો છે. એ પ્રમાણે એને ઘણા જ કટુ શબ્દો કહ્યા. હરિભાઈએ એ સર્વ સાંભળી રહી વૈષ્ણવોએ છેવટે તેમને મંડળી બહાર મૂક્યા. મહાન મંદાંધને સારાસરનો વિચાર હોતો નથી, તે પોતાને અભિમાનમાં જ તણાઈ જાય છે. તેમાંથી એક જણ કહેવા લાગ્યો, તે તો મોટો દુષંગ કર્યો છે, એવું અયોગ્ય કામ સમાજને ન પોષાય, આજથી તમને પંક્તિ બહાર મૂકવામાં આવે છે. એ પ્રમાણે હુકમ કરી દીધો, ત્યાં કોઈ પણ સાચી કે ખોટી દલીલ ચાલી જ નહીં. હરિભાઈ ઘણી જ દીન બની ગઈ અને પોતાના કર્મનો દોષ માન્યો. એક તો જ્ઞાતિબાર હતી, એમાં વળી હવે પંક્તિ બહાર થઈ. પોતાના મનને ઘણો જ ખેદ થયો, ગળગળી થઈ અને મનમાં કહેવા લાગી, હે પ્રભુ, એવો તે શું આપનો દોષ કર્યો છે કે આવી દુઃખી થાઉં છું. દુનિયામાં હવે મારે કોઈનો આધાર નથી, એ પ્રમાણે મનને કલ્પાંત કરે છે. એવામાં સમય થયો અને પ્રભુ અંતર્યામી ત્યાં પધાર્યા અને ધીરજ આપી કે તું આ શા માટે ગભરાય છે, હું જ તારી પડખે છું, તને બીજાની શું જરૂર છે. એ પ્રમાણે ઘણો જ ઉપદેશ આપી હરિભાઈને શાંતિ થઈ અને મનમાં સંતોષ માન્યો કે હવે બધાની ઉપાધિ મટી. સમાજને સંતોષ ના થાય હજી થયો મન માહી, પ્રસંગ શોધે સર્વથા હરિ ન આવે ક્યાંહી. એટલું કરા છતાં સમાજને સંતોષ ન થયો, પણ વિચાર કર્યો કે ક્યારે વખત આવે કે હરિને તારવી દઈએ, આપણે બધા ભેગા થઈ આનંદ કરીએ અને હરિને એકલી રાખી દઈએ, ત્યારે ઠીક. એવો વિચાર કરે છે તેમાં વિનોદરાયે મંડપ બાંધ્યો. તેમાં હરિભાઈને બોલાવ્યા નહીં. સામૈયા કરી વૈષ્ણવોને ગામમાં પધરાવી ગયા. સર્વે પ્રસાદ લેવા બેઠા. હરિભાઈના મનમાં ઘણો જ ખેદ થયો, છતાં મંડપના તથા જૂથના દર્શન તો કરવા જ એવા નિશ્ચયથી હરિભાઈ ત્યાં આવ્યા અને પાતાળ નાખવાની ખાટ પાસે ઊભા રહી દર્શન કર્યા. પણ પ્રભુ ઈચ્છાએ ઓચિંતા કોઈનો ધક્કો લાગવાથી હરિભાઈ ખાડમાં પડી ગયા. મુખમાંથી કંઈ બોલ્યા નહીં, કારણ કે જે પક્ષપાતી દ્વેષી ઈર્ષાળુ હોય તે સત્ય ક્યાંથી સમજી શકે. અને તેની સાર કોણ લીએ? હરિભાઈએ મનમાં વિચાર કર્યો કે સૌને જમવામાં જ લગ્ન લાગી છે અને તેમાં મગ્ન છે, એવા આનંદમાં હરાર પાડી જંગ શા માટે કરું અને આનંદમાં ભંગ શા માટે પાડું. એક જ પ્રભુ શરણનું જ સાચું છે એમ મનમાં વાળી પ્રભુનું રટણ કરવા લાગ્યા. હે પ્રભુ, આ તન મન તો મેં તમોને સોંપ્યું છે, માટે આ દેહને પણ ધન્ય છે કે તે તમારો થયો, એ માટે મારે ગ્લાની શા માટે કરવી. નાથ, તમોને યોગ્ય લાગે તેમ કરો. બધા પ્રસાદ લઈ રહ્યા એટલે પાતાળ ઉપાડી ખાડમાં નાખવા લાગ્યા. સૌ સૌને સ્થળે ગયા, પણ ખાડમાં કોઈને ધ્યાન ગયું જ નહીં. શાંત રીતે સ્તવવતી હતી શ્રી પ્રભુને હરબાઈ, પીડ્યા પર પાટું જડ્યું સ્પષ્ટ અહીં દેખાય. પાતાળ નીચે હરિભાઈ શાંત રીતે પ્રભુનું સ્તવન કરી રહ્યા છે. દુનિયાની કહેવત છે કે અહીં સત્ય થઈ કે પડ્યા ઉપર પાટું. બધા વૈષ્ણવો પ્રસાદ લઈ સૂઈ ગયા. હરિભાઈ ખાડમાં પાતાળ નીચે દબાયા છે, પણ જાજો વખત થવાથી તે પોતે અકળાયા, કારણ શરીર ઉપર પાતાળનું વજન વિશેષ આવી ગયું, તેથી હરી ફરી શકાતું નથી. શરીર અકળાઈ ગયું તેથી પોતે
ધીમેથી એક હાથ ઊંચો કરવા જોર કર્યું તેથી પાતાળનો ખડખડાટ અવાજ થયો. કોઈ વૈષ્ણવ તે વખત જાગતા હશે, તેણે સાંભળ્યું. તેથી બીજા બે ચારને જગાડી વાત કરી કે એમાં કોઈ પણ જીવ દબાયો હોય એમ મને લાગે છે. એમ વાત કરે છે ત્યાં બીજી વખત ખળભળાટ થયો. તેથી બીજાએ પણ સત્ય માન્યું અને ખાતરી કરવા મશાલ મગાવી. તેઓ ત્યાં ગયા તો હરિભાઈનો હાથ દેખાયો. તેથી હાથોહાથ પાતાળ ખસેડી હરિને બહાર કાઢી. હરિભાઈને જોઈ બધા ખેદ કરવા લાગ્યા. એ વખતે બીજા કેટલાક વૈષ્ણવો જાગી ગયા. હરિભાઈને પ્રસાદ લેવા બેસવાનું કહ્યું. તેથી હરિભાઈ કહેવા લાગ્યા, મારા માથે ખોટું કલંક લગાડ્યું છે, તે કલંક દૂર ન થાય ત્યાં સુધી હું પ્રસાદ લઈ શકીશ નહીં. એ સાંભળી તેમાંથી એક શરીરે હૃષ્ટપુષ્ટ માણસ બોલ્યો, જો એવી સાચી હો તો તારા દૂષણ ધોનારો બોલાવી લે. એ સાંભળી હરિભાઈને ઘણી રીસ ચડી અને કહેવા લાગી, હવે દૂષણ ધોનારો આવશે ત્યારે જ પ્રસાદ લઈશ, એમ કરી પ્રભુની સ્તુતિ કરવા લાગી. વાલા વેગે આવો વ્રજરાજ, તમારો આધાર છે, હું તો લાગુ લળી પાય વ્યથા પહારા વાર છે. નથી કીધું અયોગ્ય મેં કાજ, છતાં શિર દોષ છું, મારા મનડામાં કંઈ કંઈ થાય, પ્રભુ ધાર્યો રોષ છું. જાણું તમ વિણ જગમાનનાથ, હવે જાલો હાથને દૂર પ્રપંચીથી કરો આપ, તેડી જઈ સાથને. મેં તો જાણ્યા માયાળુ મહારાજ, માયા સિદ્ધ પાથરો, અળગી થાવ ક્ષણ પણ કેમ રાજ, તમારો છે આશરો. જુએ જગ જન આપણી પેડ, એવું હવે કાં કરો, ધારી વિનતી મારી ધ્યાન, પ્રભુ ઝટ સંચરો. થાશે નહીં તો ફજેતી અમાપ, હુંથી ના સહેવાય, છાની પ્રીત પગટાવો આજ, વધુ ના કહેવાય રે. વાલા વૃજરાજ, હવે પધારો, મારે એક આપનો જ આધાર છે, પ્રભુ હવે પારાવાર દુઃખ છે. મેં કંઈ પણ અયોગ્ય કામ કર્યું નથી, છતાં આ શું ઉપાધિ, પ્રભુ મારે આ દુનિયામાં તમારા સિવાય કોઈનો આધાર નથી, હું તો ફક્ત તમને જ જાણું છું. તો હવે હાથ જાલી દીન દાસીને પ્રપંચથી દૂર કરી આપની સાથે તેડી જાઓ. નાથ, હવે માયા શા માટે પાથરો છો, હું આપનાથી અળગી હવે શી રીતે થાવ. હવે દુનિયાના લોકો આ વાત વિશેષ જાણે એ ઠીક નહીં, માટે શાની પ્રીત આજે પ્રગટ કરો. એવી મધુર વાણી સાંભળી દીન જાણી દીનાનાથ તુરત જ પ્રગટ થયા. હરિભાઈ બંને હાથ જોડી સામે ઊભી રહી. શ્રી ઠાકોરજી કહેવા લાગ્યા, તું મારી થઈને આવી કેમ ગભરાણી, મેં તને મારી જાણી છે, પછી તને શી ભીખ છે. દુષ્ટ પ્રાણી દુભવે છે, એથી તું મનમાં ઓછું લાવીશ, માં તું મારી છો, તારી ભક્તિ સાચી છે, હવે તું સર્વે સુખો ભોગવીશ, હું તારી ઉપર પ્રસન્ન થયો છું, બોલ તારી શું ઈચ્છા છે. સૌ ઉપર માયા વિટાયેલી છે એવા મૂંડ જેવું તને ઓળખી શકતા નથી, માટે પ્રસાદ લઈ લ્યો. ત્યારે હરિભાઈ કહેવા લાગ્યા કે જે હું પ્રસાદ લઈશ નહીં, સર્વે વૈષ્ણવોને જગાડો, તેની સન્મુખ આજ્ઞા કરો. તેથી તે ગોપેન્દ્રજીએ સૌ વૈષ્ણવોને માન લઈ ઉઠાડ્યા અને સૌ જૂથને દર્શન આપ્યા. શ્રી મુખે આજ્ઞા કરી
જે વૈષ્ણવો, હરિ તો મારું સર્વસ્વ છે, તમો વાડ થઈને રહેજો, ક્યારે પણ એને દુભવશો નહીં, આજ સુધી હું પોતે જ તેને સત્સંગ કરાવું છું, અને હરિ તમોને ભગવતી સ્વરૂપ ઉપર નિચળ બુદ્ધિ નથી, તેથી આ આવરણ આવ્યું છે, અને આજ્ઞા કરી કે મારું તન મન ભક્ત પાસે સદા તારું ચિત્ત તું ત્યાં જ રાખે, અને રાઘવજી જાનીનો સંગ તમોને આપું છું, તેના વચનના વિશ્વાસે રહેજો, એમ કહી આ ભગવદીયના હૃદયમાં અંતર ધ્યાન થઈ ગયા. ત્યારથી હરિભાઈને રાઘવજી જાની ઉપર અત્યંત ભાવ ઉત્પન્ન થયો અને તેની સાથે પ્રીત વધારી. હરિભાઈએ લક્ષાવર્ધી પદ પ્રગટ સ્વરૂપના ગાયા છે. રાઘવજી જાનીમાંથી હરિભાઈને ગોપેન્દ્રજીના સ્વરૂપના દર્શન થવા લાગ્યા. પ્રથમ જ્યારે દર્શન થયા ત્યારે જે પદ ગાયું, પ્રગટુ આનંદ મંગળ ઘેર માય રે, જગતનું જીવન હાથ આવ્યું, એ મુજબ હંમેશા આનંદ મંગળ વર્તાવા લાગ્યો, વાટ જુએ છે દાડી રે. જાની આવે છે દાડી દાડી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી, સત્સંગમાં પ્રીત જગાડી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી, નવી નવી પદ નિત ઉચરે ને સમજણ આપે સારી, પૂજ્ય રૂપ માની ગુરુ એને, સુણતી સ્નેહ વધારી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી રે, નવી કાર થયું હૃદય તવ પરચા રહે નિહાળી, દાનીમાં ગોપેન્દ્ર રૂપને નિરખી વારી વારી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી, એ રીતે જાણી પણ દેખે હરિમાં જ વૃજધારી, પામે સુખ અનુપમ નિત્ય દુર્લભ દેવ નર નારી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી રે, ભાન રહ્યું નિજ પૂર્વ જન્મનું સખી શ્રી કુંજ વિહારી, લલિતા રાશ તણી અધિકારી અહીં પ્રગટી છે આવી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી. પ્રભુ કૃપાથી શક્તિ ઉપજી, ગાવા ગુણ ગીરધારી, રચી નવીન પદ સમે સમાના, બોલે પ્રભુ અગાડી રે હરિભાઈ પાસે, જાની આવે દાડી દાડી રે. હંમેશા સત્સંગ કરવા જાની આવે છે. સત્સંગમાં પૂર્ણ પ્રીતિ લાગી ત્યારે પરચા વારંવાર દેખાવા લાગ્યા. હૃદય નિર્વિકાર થયું. હરિભાઈ જેવી રીતે જાનીમાંથી શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ નિહાળે છે, તેમ જાની પણ હરિભાઈમાંથી શ્રી ગોપેન્દ્રજીનું સ્વરૂપ નિહાળવા લાગ્યા. જે સુખ દેવ નર કે નારીને પણ દુર્લભ, તે સુખ તે બંનેને મળવા લાગ્યું. પોતાના પૂર્વજન્મનું પણ ભાન થયું કે રાશની અધિકારી સખી લલિતા તે અહીં જ હરિભાઈ પ્રગટ્યા છે. પછી હંમેશા સમય સમયના પદ નવા રચી શ્રી ઠાકોરજી આગળ ગાવા લાગ્યા. નથી પાર એના ગુણો નો લગારી, ગવાએ હજી સૌ પ્રસંગે સંભારી, થયા પ્રાપ્ત લીલા વિશે દેહધારી, રહે શ્રીજી સન્મુખમાં નિત્ય નારી, ધરી ભાવ એવો રટે જે મુરારી, સદાએ સ્વીકારે પ્રભુ સ્નેહધારી, મળી માનવી દેહ બે મૂલ ભારી, હરિના ગુમાવો સમો આ લગારી, નથી પાર એના ગુણો નો લગારી. એવા પૂર્ણ કૃપા પાત્ર હરિભાઈ થઈ ગયા. હજુ સૌ પ્રસંગોમાં
તેમને સંભાળી ગવાય છે. છેવટે લીલામાં પધારી શ્રી ઠાકોરજી સન્મુખ હંમેશા રહ્યા. માટે આ અમૂલ્ય મનુષ્ય દેહ મળ્યો છે તેને નકામો ન ગુમાવવો, એવા હરિભાઈના ગુણોનો પાર નથી. આપ સમક્ષ શ્રી ઠાકોરજીના પૂર્ણ કૃપાપાત્ર એવા હરભાઈબાનો પ્રસંગ, એના સંવાદો જે રજૂ કર્યા, એનું વર્ણન કરવું એ આ પામરજીવની કક્ષા પણ નથી, ગજું પણ નથી. છતાં એના સંવાદોને ભાવાત્મક રૂપ આપી આપ સમક્ષ રજૂ કરવાનો જે વિનમ્ર પ્રયાસ કર્યો છે, એમાં કોઈ ક્ષતિ હોય તો ક્ષમા કરશો. જય શ્રી ગોપાલ.